પારડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં બીકોમ અને બીએના વિદ્યાર્થીઓની યુનિવર્સિટીની પરીક્ષા લેવાઈ. જેપી પારડીવાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે, જેમાં બીકોમ સેમ ટુ અને બીએ સેમ સિક્સની પ્રથમ સેશનમાં પરીક્ષા ચાલી રહી છે અને બપોર બાદ બીકોમ સેમ સિક્સ અને બીએ સેમ ટુની બીજા સેશનમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. આ અંગે સુપ્રિન્ટેન્ડન્ટ જીતેન્દ્ર ટંડેલે જણાવ્યું હતું કે કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ગંગાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે દિલીપભાઈ ફાલ્ગુનીબેન તેમજ જીનલ પટેલ પ્રિયંકા રાણા નિરીક્ષણ કરી રહ્યા છે. કુલ 13 બ્લોકમાં 450 જેટલા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે. 6 માર્ચથી ચાલુ થયેલ પરીક્ષા 28 એપ્રિલ સુધી ચાલશે, તેમજ અત્યાર સુધી 1 કોપી કેસ જોવા મળ્યો હતો, જેમાં બીએસએમ ટુ 3 એપ્રિલે ચાલી રહેલ પરીક્ષાની છેલ્લી 5 મિનિટમાં સુરતથી આવેલ ફ્લાઇંગ સ્કોડે બીએસએમ ટુના વિદ્યાર્થીના ખિસ્સામાંથી કાપલી મળી આવતા 1 કોપી કેસ જોવા મળ્યો હોવાનું સુપ્રિન્ટેન્ડન્ટ પ્રાધ્યાપક જીતેન્દ્ર ટંડેલે જણાવ્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આજે બીકોમ સેમ ટુ અને બીએસએમ સિક્સની પ્રથમ સેશનમાં લેવાય છે અને બીજા સેશનની અંદર બીકોમ સિક્સ અને બીએ ટુની પરીક્ષા લેવામાં આવે છે અને એમએ ફોરની પરીક્ષા ચાલુ છે. અત્યારે ટોટલ 13 બ્લોક છે અને દરેક બ્લોકની અંદર 30થી વધુ સંખ્યાઓનો બ્લોક બનાવવામાં આવેલ છે. અમુકમાં 35નો બ્લોક છે, અમુકમાં 30નો બ્લોક છે. આમ ટોટલ લગભગ જોવા જઈએ તો 450 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ આપી રહ્યા છે. આ પરીક્ષામાં સંચાલન અમારા ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર ગંગાબેન પટેલના માર્ગદર્શન હેઠળ હું સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કામ કરી રહ્યો છું અને મારી સાથે પણ ડૉક્ટર ફાલ્ગુની દેસાઈ અને પ્રાધ્યાપક દિલીપભાઈ પટેલ પણ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કામ કરી રહ્યા છે. તેમાં જે ફેક્ટોટોમ તરીકે પ્રિયંકા રાણા અને આસિસ્ટન્ટ ફેક્ટોટોમ તરીકે જીનલ પટેલ પણ મારી સાથે કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 1 કોપી કેસ થયો છે, જે છેલ્લી 5-1 મિનિટ બાકી હતી તેમાં ફ્લાઇંગ સ્કોડના સભ્યો સુરતથી આવ્યા હતા, તેઓએ છોકરાના ખિસ્સામાંથી કાપલી પકડીને એમનો પર કોપી કેસ કર્યો છે. બીજું અત્યાર સુધીમાં બીજો કોઈ પણ કોપી કેસ થયો નથી અને ખૂબ જ શાંતિ માહોલમાં સીસી કેમેરાની અંદર આ પરીક્ષા લેવાઈ રહી છે. આ પરીક્ષાઓ લગભગ 6/3થી ચાલુ થઈ છે, 6/3/2023થી અને 28/4/2023 સુધીની આ પરીક્ષાઓ ચાલી રહી છે. ખૂબ જ લાંબો ગાળો છે પરીક્ષાનો, પણ છોકરાઓ ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં આ પરીક્ષા લઈ રહ્યા છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.